વિદ્યાર્થી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મહાદેવર અષાઢી બીજને લાડવાય ખાઈ લીધા અને તૈયારીઓ તો તમે કરો જ છો, એકદમ સિન્સિયર બાળકો છો, કારણ કે ભવિષ્યમાં ડૉક્ટર બનવાનું તમારું સ્વપ્ન છે. તો એના માટે 12 કલાક 15 કલાકનું કામ તો તમારે કરવું જ પડે. અને હવે અગાઉના લેક્ચરની અંદર આપણે વિશિષ્ટ સંયોજક પેશીમાં કાસ્થિની ચર્ચા કરી હતી, અને હવે વિશિષ્ટ સંયોજક પેશીમાં અસ્થિની ચર્ચા છે, એ કરવાની છે. પણ એ પછી હવે વિશિષ્ટ સંયોજક પેશીની અંદર સૌ પ્રથમ આપણે રુધિરની ચર્ચા કરશું. એટલે વિશિષ્ટ સંયોજક પેશીમાં રુધિર, લોહી, બ્લડ, એનું આપણે અર્થઘટન કાઢીએ તો શરીરની અંદર આ રુધિર વિશિષ્ટ સંયોજક પેશી શું કામે છે? તે વિશિષ્ટ સંયોજક પેશી હોવાનું કારણ એ અન્ય પેશીઓ કરતા અલગ જ એ પ્રવાહી સ્વરૂપે હોય. અન્ય પેશીઓ કરતા અલગ જ એ કયા સ્વરૂપે રહે છે? તો પ્રવાહી સ્વરૂપે રહી અને શરીરની અંદર સંયોજનનું કાર્ય કરે છે. પછી બીજું, એ પરિસંચારી તરલ પરિવહન પામતું ઘટક છે. તરલ એટલે પ્રવાહી, પરિસંચારી એટલે શરીરની અંદર જુદા જુદા દ્રવ્ય ઘટકોનું એક સ્થાનેથી બીજા સ્થાને વહન કરાવે, એને કહેવાય સંચાર કરવો. એટલે રુધિરના માધ્યમથી જુદા જુદા દ્રવ્ય પદાર્થો શરીરના જુદા જુદા ભાગોમાં પરિવહન પામે છે. એટલે પરિસંચારી તરલ પરિવહન પામતું ઘટક છે. બીજું, એ લાલ રંગનું ડહોળું પ્રવાહી છે. લાલ રંગનું કેવું પ્રવાહી છે? તો લાલ રંગનું એકદમ ડહોળું પ્રવાહી છે. અને બીજું, રુધિરના બંધારણમાં, પહેલે તો મનુષ્યની અંદર જો એક વસ્તુ કહી દઉં, ચેપ્ટર 19ની અંદર રુધિર વિશેની જે માહિતી છે એ બધી આપણે અહીંયા ચર્ચા કરી લેશું. એટલે ચેપ્ટર 19માં રુધિર પોર્શન કરાવવામાં નહીં આવે. આજનો લેક્ચર પૂરો થાય એટલે તમારે ચેપ્ટર 7નું રુધિર એ વાંચી લેવાનું, અને ચેપ્ટર 19 હલનચલન અને પ્રચલન, સોરી ચેપ્ટર 19 દેહજળ અને પરિવહન, એનું રુધિરનું અને એનું બંધારણ અને એની બધી વિગત વાંચી લેવાની છે. ઓકે, એટલે આજનો ટોપિક એ ચેપ્ટર 7 પ્લસ ચેપ્ટર 16, 17 અને 18 દેહજળ અને પરિવહન, એ બે જગ્યાનું તમારે વાંચવાનું છે. હવે જોજો, શરીરમાં રુધિરનું પ્રમાણ તો પુખ્ત સ્ત્રીઓની અંદર અને પુખ્ત પુરુષની અંદર એનું પ્રમાણ, તો પુખ્ત સ્ત્રીઓમાં 5 થી 6 લીટર હોય અને પુરુષોની અંદર 6 થી 7 લીટર હોય. રુધિરનું પ્રમાણ પુખ્ત સ્ત્રીઓની અંદર 5 થી 6 લીટર અને પુરુષોની અંદર 6 થી 7 લીટર. પછી બીજું, રુધિરનું બંધારણ તો રુધિરના બંધારણમાં ઘટકો બે, એક રુધિરની રચના કરતા રુધિર કોષ બ્લડ સેલ, અને રુધિરનું આધારક દ્રવ્ય એને બાહ્યકોષીય પ્રવાહી એ કહેવાય, અથવા એને આંતરકોષીય પ્રવાહી એ કહેવાય. એટલે રુધિરની રચના કરતા પેશી કોષ તરીકે રુધિર કોષ, અને બીજું આધારક દ્રવ્ય એટલે કે બાહ્યકોષીય પ્રવાહી એટલે કે આંતરકોષીય પ્રવાહી. અને રુધિરના આધારક દ્રવ્ય, બાહ્યકોષીય પ્રવાહી, આંતરકોષીય પ્રવાહીને
આપણે શું કહીએ છીએ? રુધિર રસ. કોલ રુધિરના બંધારણમાં રુધિર કોષ કેટલા હોય? તો 45%. એટલે કોષોનું પ્રમાણ ઓછું હોય. અને રુધિર રસ કુલ રુધિરના બંધારણમાં કેટલો હોય? તો 55%. એટલે રુધિર રસ છે એ વધારે હોય. સામાન્ય રીતે સંયોજક પેશીમાં એનું આધારક દ્રવ્ય, એનું આંતરકોષીય પ્રવાહી એ પેશીની રચનામાં આવેલા કોષો દ્વારા જ ઉત્પન્ન થાય છે. જ્યારે આ રુધિર એ વિશિષ્ટ હોવાનું એક કારણ આ છે. બીજું કારણ, એનું સંપૂર્ણ આધારક દ્રવ્ય એ સંપૂર્ણ આધારક દ્રવ્ય એ પેશીની રચના કરતા પેશી કોષ એવા રુધિર કોષ દ્વારા ઉત્પન્ન થતું નથી. એનું સંપૂર્ણ આધારક દ્રવ્ય એ રુધિરની રચના કરતા એ રુધિર કોષો દ્વારા ઉત્પન્ન થતું નથી. આ વિશિષ્ટ હોવાનું બીજું કારણ. અને વિશિષ્ટ હોવાનું ત્રીજું કારણ, આ રુધિર કોષો એ G0 તબક્કાના કોષ છે. એટલે કે એ પૂર્વગામી કોષોના કોષ વિભાજનથી સર્જાતા નથી. એટલે આ રુધિર કોષો છે એ પૂર્વગામી કોષોના કોષ વિભાજનથી એનું સર્જન થતું નથી. સામાન્ય રીતે પેશીની રચનામાં કોષો હોય ને, એ અગાઉના કોષોના કોષ વિભાજનથી જ નવા કોષો બનતા હોય. જ્યારે રુધિરના કોષો એ આજીવન G0 તબક્કાના કોષ છે. એટલે પૂર્વ અસ્તિત્વમાં રહેલા કોષો એટલે કે પૂર્વગામી કોષોના કોષ વિભાજનથી બનતા નથી. ઓકે. અને હવે આપણે આગળ વધીએ તો હવે જુઓ, આ રુધિરનું બંધારણ અને એના વિશેનો પરિચય આપતી એક એનિમેશન આકૃતિ છે અને એનો વિડીયો આપણે નિહાળશું, જેથી કરીને એના બંધારણ વિશે આપણને વધુ સારી છે એ ખબર પડે. જો એમાં પ્લાઝમા એટલે રુધિર રસ હોય, રેડ બ્લડ સેલ હોય, પ્લાઝમા આ છે રુધિર રસ, પ્લાઝમા જેને એનો આધાર દ્રવ્ય કહેવાય, આ રુધિર કોષ, બ્લડ સેલ ઓછા, આ 45% અને પેલું 55%, આ પછી રક્તકણ, શ્વેતકણ અને આ વચ્ચે ત્રાકકણ, આ રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. ઓકે. આમાં પણ આ શ્વેતકણ, આ રક્તકણ, આ ત્રાકકણ, શ્વેતકણ, રક્તકણ, એવી રીતે એના બંધારણમાં આપણે વાત કરી શકીએ. આ રુધિર રસ જે છે એ રુધિર રસ જે છે એ આ 55% હોય અને આ રુધિર કોષ છે એ 45% હોય. અને આ રીતે સતત રુધિરવાહિનીઓમાં એ પરિસંચારી તરલ પ્રવાહી એવું રુધિરનું એ સતત છે આ રીતે આમ પરિવહન છે એ થયા કરે છે. અને એ રુધિરના માધ્યમથી જુદા જુદા દ્રવ્યો ઘટકો એ શરીરની અંદર છે એ પહોંચાડે છે. આ હાડકાના પોલાણમાં અસ્થિ મજા બોન મેરો ત્યાં એનું સર્જન થાય છે, ત્યાં એ ઉત્પન્ન થાય છે. હાડકાના પોલાણમાં આ બોન મેરો, બોન મેરોની અંદર એનું સર્જન થાય છે, બોન મેરોમાં એ ઉત્પન્ન થાય છે. એના વિશે આપણે આગળ વાત બધી કરશું. વ્હાઇટ બ્લડ સેલ, શ્વેતકણ, એમાં હિમોગ્લોબિન ન હોય. એટલે આ વ્હાઇટ બ્લડ સેલ જેની અંદર હિમોગ્લોબિન છે એનો અભાવ હોય. આ શ્વેતકણના જુદા જુદા છે એ પ્રકાર આપ્યા, આ લિમ્ફોસાઇટ, ન્યુટ્રોફિલ, આ બધા શ્વેતકણ. એ કુલ કેટલા પેટા પ્રકાર આવશે? 5. એ બધા જ પ્રકાર છે અહીંયા દર્શાવ્યું. જો લિમ્ફોસાઇટ એટલે લસિકા કણ, ન્યુટ્રોફિલ એટલે તટસ્થ કણ, બેઝોફિલ એટલે અલ્કરાગી કણ, ઇઓસિનોફિલ એટલે અમ્લરાગી કણ, અને મોનોસાઇટ અથવા મેક્રોફેજ એટલે એક કેન્દ્રીય કણ ભક્ષક કોષ. અને આ રીતે વ્હાઇટ બ્લડ સેલ શ્વેતકણના પેટા પ્રકાર કેટલા છે? તો કુલ 5 પેટા પ્રકાર છે. આ બોન મેરો સેલ સ્ટેમ સેલમાંથી એનો તફાવત.
ઓકે. અને હવે આપણે રુધિરના રુધિર રસની વાત કરશું. રુધિરના બંધારણમાં કુલ રુધિરના કેટલા ટકા હોય? તો એ 55% હોય. એ બાહ્ય કોષીય સ્નિગ્ધ આછા પીળા રંગનું બેઝિક એટલે અલ્કલીય પ્રવાહી છે. બાહ્ય કોષીય એટલે એનું આંતરકોષીય પ્રવાહી, એનું એને આધારક દ્રવ્ય કહેવાય. જે સ્નિગ્ધ છે, આછા પીળા રંગનું છે અને બેઝિક અલ્કલીય છે. અને બીજું, આ રુધિર રસની અને રુધિરની પીએચ કેટલી હોય? તો 7.4 રુધિર રસની અને રુધિરની પીએચ કેટલી હોય? તો 7.4 એની પીએચ હોય છે. પછી બીજું આપણે વાત કરીએ તો રુધિર રસના બંધારણમાં કયા ઘટકો હોય? તો એક પાણી. પાણી છે એ કેટલું? તો 90 થી 92%. રુધિર રસના બંધારણમાં પાણી કેટલું? તો 90 થી 92%. અને 90 થી 92% પાણી જે છે એ જુદા જુદા દ્રવ્યો કે પદાર્થ માટે એ દ્રાવક તરીકે વર્તે છે. એ કઈ રીતે વર્તે છે? તો દ્રાવક તરીકે વર્તે છે. હવે રુધિર રસના બંધારણમાં આવેલ પ્રોટીન, પ્રોટીન એટલે નત્રલ, એ કલિલ દ્રવ્યો છે. પ્રોટીન એટલે નત્રલ, નત્રલ એ શું છે? તો કલિલ દ્રવ્યો છે. અને એમાં મેન પ્રોટીન કયા હોય? તો મેન પ્રોટીન 3 હોય. એક આલ્બ્યુમિન પ્રોટીન, બીજું ગ્લોબ્યુલિન પ્રોટીન અને ત્રીજું ફાઇબ્રિનોજન પ્રોટીન. એ આલ્બ્યુમિન પ્રોટીન જે છે એનું કાર્ય શું? તો એ આશ્રુતિ સંતુલન, આશ્રુતિ સંતુલન એટલે જલ સંતુલન, જે તમે 11માં ચેપ્ટરમાં ભણશો. એ આલ્બ્યુમિન પ્રોટીન એક આશ્રુતિ સંતુલન અને બીજું પીએચ જાળવવાનું કાર્ય કરે છે. અને રુધિર અને રુધિર રસની પીએચ આ જળવાઈ રહી છે એમાં આલ્બ્યુમિન પ્રોટીન સંકળાયેલું છે. પછી આ ગ્લોબ્યુલિન પ્રોટીન હિમોગ્લોબિનના બંધારણમાં રહી વાયુઓનું વહન કરાવે છે. હિમોગ્લોબિનના બંધારણમાં ગ્લોબ્યુલિન પ્રોટીન હોય અને અહીંયા એનું કાર્ય શું? તો વાયુઓના વહનનું. અને ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટીબોડી, ઇમ્યુનોગ્લોબ્યુલિનના બંધારણમાં ગ્લોબ્યુલિન પ્રોટીન હોય અને ત્યાં એનું કાર્ય શું? તો રોગ સામે રક્ષણ. ત્યાં એનું કાર્ય શું? તો રોગ સામે રક્ષણ આપવાનું. અને ફાઇબ્રિનોજન પ્રોટીન છે એ રુધિર ગંઠાવાની ક્રિયા, એટલે કે રુધિર જામવાની ક્રિયા. કોઈ જગ્યાએ ઈજા થાય ત્યાંથી થોડા સમય માટે રુધિર બહાર નીકળે છે, પછી રુધિર નીકળતું બંધ થઈ જાય છે. તો એ રુધિર જામવાની ક્રિયા કે રુધિર ગંઠાવાની ક્રિયા છે એની સાથે આ ફાઇબ્રિનોજન પ્રોટીન સંકળાયેલું હોય. ત્યાર પછી રુધિરના બંધારણમાં ત્રીજો ઘટક એટલે અકાર્બનિક દ્રવ્યો. એ અકાર્બનિક દ્રવ્યો એટલે ખનિજ આયનો, ખનિજ ક્ષાર. ખનિજ આયનો, ખનિજ ક્ષાર, અકાર્બનિક દ્રવ્યો કેટલા હોય?
તો 0.9% કુલ રુધિરરસના બંધારણમાં કેટલા હોય તો 0.9% એમાં બે પ્રકારના હોય ધન વિજભારીતે હોય અને ઋણ વિજભારીતે હોય ધન વિજભારીતમાં કયા હોય તો એક સોડિયમ બીજો પોટેશિયમ ત્રીજું કેલ્શિયમ અને ચોથું મેગ્નેશિયમ આવા ધન વિજભારિત ખનિજ આયનો હોય અને ઋણ વિજભારિત ખનિજ આયનોમાં કયા હોય તો ક્લોરાઇડ આયન બાયકાર્બોનેટ આયન અને ફોસ્ફેટ આયન આવા ઋણ વિજભારિત ખનિજ આયનો હોય અને કેટલા ટકા હોય તો 0.9% અને આ ખનિજ આયનોનું એક કાર્ય શું તો એ આયોનિક સંતુલન જાળવવાનું બીજું કાર્ય શું તો પીએચ જાળવવાનું ખનિજ આયનોના કાર્ય એ આલ્બ્યુમિન પ્રોટીન જેવા કોમન કાર્ય આલ્બ્યુમિન પ્રોટીન અને ખનિજ આયનોના કોમન કાર્ય કયા તો એક આસુતી સંતુલન જાળવવું બીજું પીએચ જાળવવું અને ખનિજ આયનોમાં આ કેલ્શિયમનું કાર્ય શું તો રસ સ્તરની પ્રવેશશીલતા વધારે છે કોષરસ પટલની રસ સ્તરની એ કેલ્શિયમની સારવાર આપવામાં આવે ને એટલે રસ સ્તરની પ્રવેશશીલતા વધે કોષરસ પટલની પ્રવેશશીલતા વધે અને એ ડીએનએ આરએનએ માટે એ બહારથી અંદર અને અંદરથી બહાર એ પ્રવેશશીલ હોય એટલે એ ખનિજ આયનો એ રસતર પટલની પ્રવેશશીલતા ને વધારે છે ને એમાંય ખાસ કરીને કહ્યું કેલ્શિયમ અત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો હવે રુધિરરસના બંધારણમાં ત્યાર પછી ચોથો ઘટક એટલે કાર્બનિક દ્રવ્યો અને કાર્બનિક દ્રવ્યો છે એ શરીરની સંક્રાંતિ સ્થિતિમાં જોવા મળે છે એ કાર્બનિક દ્રવ્યો શરીરની સંક્રાંતિ સંક્રાંતિ એટલે ફેરફારની સ્થિતિમાં જોવા મળે છે જેમ કે આપણે ખોરાક ખાય આપણે જમી લીધું એ ખોરાક ખાધા પછી બે કલાકે ખોરાક ખાધા પછી બે કલાકે રુધિરના રુધિરરસમાં ગ્લુકોઝ એમિનો એસિડ્સ અને ફેટી એસિડની વધુ પ્રમાણમાં હાજરી હોય છે ખોરાક આપણે ગ્રહણ કરીએ એટલે ખોરાકને ગ્રહણ કીધું આપણે ખાઈ લીધું અને બે કલાક પછી એનું પાચન થઈને પાચિત ઘટકોનું શું થઈ જાય શોષણ અને ખોરાક ગ્રહણ કર્યા પછી બે કલાકે એટલે શરીરની કઈ થઈ સંક્રાંતિ સ્થિતિ થઈ ત્યારે રુધિરમાં ગ્લુકોઝ એમિનો એસિડ ફેટી એસિડનું પ્રમાણ ખૂબ વધારે હોય હવે જોજો સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં 100 ml રુધિરની અંદર સામાન્ય તંદુરસ્ત વ્યક્તિના 100 ml રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ 90 થી 120 મિલીગ્રામ હોય કેનું પ્રમાણ તો શર્કરાનું પ્રમાણ શર્કરાનું પ્રમાણ એટલે ગ્લુકોઝનું પ્રમાણ સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં 100 ml રુધિરની અંદર શર્કરા તરીકે ગ્લુકોઝની માત્રા કેટલી હોય તો 90 થી 120 મિલીગ્રામ વચ્ચે હોય બે કલાક પછી જો 120 મિલીગ્રામથી શર્કરાનું પ્રમાણ વધારે હોય અને 140 કેનાથી વધારે હોય ને એટલે ડાયાબિટીસ મેલિટસ જેને આપણે મધુપ્રમેયનો રોગ કહીએ છીએ પછી કોલેસ્ટેરોલનું પ્રમાણ કોલેસ્ટેરોલનું પ્રમાણ એ સામાન્ય રીતે 100 ml રુધિરમાં 140 થી 260 મિલીગ્રામ હોય 100 ml રુધિરમાં
તો હું અહીંયા રાહત રોક કરવાનું ઉભો રહી હાલો બાળકો. એટલે સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 100 ml રુધિરમાં 140 થી 200 mg હોય છે. આપણે રુધિરના પ્લાઝમા એટલે કે એનું રુધિર રસ એના વિશે વાત કરીએ છીએ. ઓકે, અત્યાર પછી એ રુધિર રસની અંદર પાણીમાં દ્રાવ્ય એ ઉત્સેચક આવેલા હોય. રુધિર રસમાં પાણીમાં દ્રાવ્ય જુદા જુદા પ્રકારના શું આવેલા હોય? ઉત્સેચક આવેલા હોય. પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવ્ય અંતઃસ્ત્રાવ આવેલા હોય. તમામ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે સીધા ઠલવાય ક્યાં? રુધિરમાં. એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવે આવેલા હોય. પછી નાઇટ્રોજનયુક્ત વિષારી ઉત્સર્ગ દ્રવ્ય આવેલા હોય. નાઇટ્રોજનયુક્ત વિષારી ઉત્સર્ગ દ્રવ્યો એટલે એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનાઇન, હિપુરિક એસિડ, આવા બધા નાઇટ્રોજનયુક્ત વિષારી ઉત્સર્ગ દ્રવ્યો પણ એ રુધિર રસમાં જ હોય. પછી દ્રાવ્ય વાયુઓ હોય. એટલે ઓટુ અને સીઓટુ, ઓટુ અને સીઓટુ એ રુધિરના રુધિર રસમાં દ્રાવ્ય જ હોય. અને રોગ સામે રક્ષણ આપતા ઘટકો હોય. જેમ કે ઇમ્યુનોગ્લોબ્યુલિન, પછી લાઇસિન, આવા રોગ સામે રક્ષણ આપતા પ્રોટીન પણ રુધિર રસની અંદર જ આવેલા હોય. ઓકે, હવે જોજો સીરમ. એટલે રુધિર રસ માઇનસ રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલ ઘટકો જો રુધિર ગંઠાવાની ક્રિયા, રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાય કયા ઘટકો? તો રુધિર રસના. તો એ રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકોને રુધિર રસમાંથી બાદ કરો એટલે જે પ્રવાહી વધે એ સીરમ. એટલે રુધિર રસ માઇનસ રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો ઇક્વલ ટુ સીરમ. એટલે આપણે આપણી ભાષામાં કહી તો રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા રુધિર રસ સિવાયનો રુધિર રસ એટલે શું? તો સીરમ. ઓકે, અને અહીંયા રુધિરમાં એનું આધારક દ્રવ્ય, બાહ્યકોષીય દ્રવ્ય, એનું આંતરકોષીય પ્રવાહી જે આછા પીળા રંગનું સ્નિગ્ધ અને પીએચ 7.4 હોય એવા રુધિર રસ પ્લાઝમાની ચર્ચા છે આપણે કરી ગયા. ઓકે, અને હવે રુધિર કોષો. બ્લડ સેલ કુલ રુધિરમાં કેટલા ટકા હોય? 55%. અને રુધિર કોષો કેટલા પ્રકારના છે? તો 3 પ્રકારના. રુધિર કોષો કેટલા પ્રકારના છે? તો 3 પ્રકારના. એક રક્તકણ, બીજું શ્વેતકણ, અને ત્રીજું ત્રાકણ. રક્તકણને રેડ બ્લડ સેલ પણ કહેવાય, RBC. શ્વેતકણને વ્હાઇટ બ્લડ સેલ તરીકે ઓળખવામાં, ત્રાકણને પ્લેટલેટ સેલ PC તરીકે ઓળખવામાં આવે. પછી આને ઇરિથ્રોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઇરિથ્રોસાઇટ તરીકે ઓળખાય છે.
શ્વેત કણ લ્યુકોસાઇટ તરીકે ઓળખાય છે અને ત્રાક કણ થ્રોમ્બોસાઇટ તરીકે ઓળખાય છે. અને હવે માનવ રુધિરમાં જે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ હોય એમાં રક્તકણ એટલે ઇરિથ્રોસાઇટ, શ્વેતકણ એટલે લ્યુકોસાઇટ, ત્રાકકણ એટલે થ્રોમ્બોસાઇટ. હવે એનું પ્રમાણ તો પ્રમાણમાં ઇરિથ્રોસાઇટનું પ્રમાણ પ્રતિ એમએલમાં અથવા એમએમ ઘન રુધિરમાં, એક એમએલ રુધિરમાં અથવા એક એમએમ ક્યુબ રુધિરમાં રક્તકણનું પ્રમાણ કેટલું હોય તો 5 થી 5.5 મિલિયન. અને 1 મિલિયન બરાબર 10 લાખ, તો 50 લાખ થી 55 લાખ. 1 ml રુધિરમાં, 1 mm ઘન રુધિરમાં રક્તકણનું પ્રમાણ 5 થી 5.5 મિલિયન. 1 મિલિયન એટલે કેટલા? તો 10 લાખ. તો કેટલું થાય? 50 લાખ થી 55 લાખ. 50 લાખથી કેટલું પ્રમાણ થાય? 55 લાખ. હવે શ્વેતકણનું પ્રમાણ પ્રતિ એમએલમાં અથવા એમએમ ઘનમાં કેટલું પ્રમાણ? તો 6000 થી 8000. 6 થી કેટલું? તો 6 થી 8000 પ્રમાણ હોય છે. અને ત્રાકકણનું પ્રમાણ પ્રતિ એમએલ રુધિરમાં કે એમએમ ઘન રુધિરમાં આનું પ્રમાણ કેટલું? તો 1.5 થી 3.5 લાખ. એટલે 1 ml રુધિરમાં આની સંખ્યા મિલિયનોમાં છે, આની સંખ્યા હજારમાં છે, આની સંખ્યા લાખોમાં છે. માટે સૌથી વધારે કયા હોય? રક્તકણ. સૌથી ઓછા કયા હોય? શ્વેતકણ. હવે કોષ કેન્દ્ર, એ માનવ રક્તકણમાં કોષ કેન્દ્ર ગેરહાજર, પણ અપવાદ તરીકે સસ્તનની દુનિયામાં ઊંટના રક્તકણમાં કોષ કેન્દ્ર હોય અને અપૃષ્ઠવંશીમાં ઉભયજીવીમાં, અપૃષ્ઠવંશી નહીં પણ પૃષ્ઠવંશીમાં ઉભયજીવીમાં દેડકાના રક્તકણમાં કોષ કેન્દ્ર હોય, એટલે સસ્તનોની દુનિયામાં ઊંટમાં પ્લસ દેડકાના રક્તકણમાં કોષ કેન્દ્ર હોય, પણ મનુષ્યના રક્તકણમાં કોષ કેન્દ્રનો અભાવ. શ્વેતકણની અંદર ખંડીય, બહુખંડી કોષ કેન્દ્ર હોય. ખંડીય, બહુખંડી શું આવેલા હોય? કોષ કેન્દ્ર આવેલા હોય. અને આમાં માનવ ત્રાકકણની અંદર કોષ કેન્દ્રનો અભાવ, મનુષ્યના ત્રાકકણમાં કોષ કેન્દ્રનો અભાવ. હવે જો રક્તકણ વિશે મેં આટલી વાત કરી, હવે એના સિવાયની બાકીની ચર્ચાઓ જ કરશું. શ્વેતકણ વિશે આટલી વાત કરી, હવે એના સિવાયની બાકીની ચર્ચાઓ કરશું. આ ત્રાકકણ અથવા થ્રોમ્બોસાઇટ અથવા એને કહેવાય રુધિર કણિકાઓ, આ ત્રણેય પ્રકારમાં સૌથી વધારે કયા, સૌથી ઓછા કયા, 1 ml રુધિરમાં એનું પ્રમાણ કેટલું અને એની અંદર કોષ કેન્દ્રની સ્થિતિ શું, આટલી ચર્ચાઓ છે આપણે કરી ગયા. અને હવે વ્યક્તિગત એક એક રુધિર કોષને સમજશું. વ્યક્તિગત એક એક રુધિર કોષને આપણે સમજશું. એમાં સૌ પ્રથમ રક્તકણ, રક્તકણ જે છે એનો આકાર તો એ દ્વિઅંતરગોળ છે, એટલે આપણે હથેળીમાં કેમ એક બાજુ એ ખાડો હોય, પેલામાં ઉપરથી એ ખાડો હોય, નીચેથી ખાડો હોય, એટલે આમ સાઈડમાંથી જુઓ ને તો આવી રીતે દેખાય. સાઈડમાંથી આપણે એને ઓબ્ઝર્વ કરીએ તો આવી રીતે સાઈડ વ્યૂમાં આવે, આ સાઈડથી અંદર વળેલા અને આ સાઈડથી અંતર વળેલા. પછી બીજું, એની અંદર લાલ રંગનું રંજક પ્રોટીન
હિમોગ્લોબિન હોય, અને હિમોગ્લોબિન છે ને એ સંયુગ્મી પ્રોટીન છે. એટલે જે પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડની પોલીપેપ્ટાઇડ શૃંખલા ઉપરાંત બિન પ્રોટીન ઘટક આવેલા હોય ને એને કહેવાય સંયુગ્મી પ્રોટીન અથવા કોન્જ્યુગેટેડ પ્રોટીન. અને એ હોવાનું કારણ હિમોગ્લોબિનના બંધારણમાં કેન્દ્ર સ્થાને 4 આયર્ન હોય, અને એ આયર્ન છે ને એ ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. એક આયર્ન એક ઓક્સિજન સાથે જોડાય, તો 4 આયર્ન હોય એટલે 4 ઓટુ સાથે જોડાય. એટલે એક હિમોગ્લોબિન દ્વારા કેટલા અણુ ઓક્સિજનનું વહન થાય, તો 4નું, કારણ કે એક હિમોગ્લોબિનના બંધારણમાં કેન્દ્ર સ્થાને 4 આયર્ન હોય છે. પછી બીજું, એક રક્તકણ દ્વારા એક અબજ ઓટુનું વહન થાય. એક રક્તકણ દ્વારા કેટલા ઓક્સિજનના અણુનું વહન થાય, તો એક RBC 1 અબજ ઓટુનું વહન કરે, અને એક હિમોગ્લોબિન 4 ઓટુનું વહન કરે, તો એક RBCમાં માટે 25 કરોડ હિમોગ્લોબિનના અણુ હોય. કેટલા? તો 25 કરોડ. અને હિમોગ્લોબિનનું પ્રમાણ તો 100 ml રુધિરમાં 12 થી 16 ગ્રામ હોય. 100 ml રુધિરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય? તો 12 થી 16 ગ્રામ હોય. કેટલું હોય? તો 12 થી 16 ગ્રામ. ઓકે, પછી બીજું, આના સિવાય રક્તકણમાં કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક હોય, અને કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક એ CO2ના વહન સાથે સંકળાયેલ છે, અને માટે રક્તકણ ઓટુનું વહન એ કરાવે અને CO2નું વહન એ કરાવે. એમાં રંજક પ્રોટીન, સંયુગ્મી પ્રોટીન એવું હિમોગ્લોબિન હોય, અને ઉત્સેચકીય પ્રોટીન કયું હોય? તો કાર્બોનિક એનહાઇડ્રેજ ઉત્સેચક. ઓકે, પણ એમાં કોષ કેન્દ્રનો અભાવ છે, એ આપણે અગાઉ વાત કરી. અને રક્તકણનું આયુષ્ય ₹120 દિવસનું છે. રક્તકણનું આયુષ્ય કેટલું છે? તો 120 દિવસનું. એનું કાર્ય શું? તો ઓટો સિવોટોના વહન. અને રક્તકણનું સર્જન એ લાલ અસ્થિ મજ્જામાં એ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન ક્યાં થાય, સર્જન ક્યાં થાય? લાલ અસ્થિ મજ્જામાં. પછી એ હાજર ક્યાં હોય? તો હાજર છે એ ભ્રૂણની અંદર, પછી યકૃતમાં, બરોડમાં અને રુધિરમાં. ક્યાં હાજર રહે, પરિપક્વ રહે અને વાયુઓના વહનનું કાર્ય કરાવતો હોય? તો ભ્રૂણમાં, યકૃતમાં, બરોડમાં અને રુધિરમાં એ પરિપક્વ થાય. અને એનું મૃત્યુ એ ક્યાં થાય? તો મૃત્યુ થાય બરોડમાં અને રુધિરમાં. અને બરોડ છે ને એ RBCનું સંગ્રહ સ્થાન છે, અને માટે એને RBCનું સંગ્રહ સ્થાન છે, અને પ્લસ ત્યાં એ મૃત્યુ પામે, અને માટે બરોડને રક્તકણની ઇરિથ્રોસાઇટનું કબ્રસ્તાન કહેવાય. અને બીજું, જો રક્તકણમાં આ હિમોગ્લોબિન જે છે એ ઓક્સિજન સાથે જોડાયેલા છે, અને બીજું આ કારણના કારણે RBCમાં 1000 શ્વસન થાય છે. ઓક્સિજન વિના શ્વસન થાય એને શું કહેવાય? 1000 શ્વસન. 1000 શ્વસન થવાનું કારણ શું? તો રક્તકણમાં હિમોગ્લોબિન હોય, હિમોગ્લોબિનમાં આયર્ન હોય, અને કેને પકડી રાખે? તો ઓક્સિજનને પકડી રાખે. માટે ઓક્સિજન
હિમોગ્લોબિન સાથે જોડાયેલો રહે એટલે શ્વસનમાં મળવાનો નથી. અને અજરક શ્વસન થવા માટેનું એક કારણ આ છે. બીજું કારણ શું છે? તો રક્તકણમાં આના માટેનું બીજું કારણ શું? તો અભાવ કે ન હોય તો કણાભસૂત્રનો અભાવ છે. ઓકે, અને હવે આપણે વાત કરશું ત્રાકણ. ત્રાકણ એટલે થ્રોમ્બોસાઇટ. રુધિર કણિકાઓ થ્રોમ્બોસાઇટ. હવે જોજો, ત્રાકણ જે છે એ મનુષ્યમાં ત્રાકણ અંડાકાર પ્લસ પ્રવર્ધો યુક્ત હોય. એના સિવાય અગાઉ મેં તમને વાત કરી જેમાં કોષ કેન્દ્રનો અભાવ, 1 ml રુધિરમાં એનું પ્રમાણ કેટલું, તો 2.5 થી 3.5 લાખ. અને એનું કાર્ય તો રુધિર ગંઠાવાની ક્રિયા, એટલે કે રુધિર જામવાની ક્રિયા. ઈજાગ્રસ્ત ભાગેથી અમુક સમયમાં રુધિર નીકળતું બંધ થઈ જાય એને રુધિર ગંઠાવાની ક્રિયા અથવા રુધિર જામવાની ક્રિયા કહેવાય. અને રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલ થ્રોમ્બોપ્લાસ્ટિન રુધિર ગંઠાવાની ક્રિયા માટે જરૂરી પ્રોટીન થ્રોમ્બોપ્લાસ્ટિન ત્રાકણ ઉત્પન્ન કરે, માટે જ એને થ્રોમ્બોસાઇટ કહેવાય. બીજું, જો રુધિર કણિકાઓની સંખ્યા ઘટે તો આ રુધિર ગંઠાવાની ક્રિયામાં મુશ્કેલી, એવો કયો રોગ થાય? તો હિમોફિલિયા. રુધિર ગંઠાવાની ક્રિયામાં મુશ્કેલી, ઈજાગ્રસ્ત ભાગેથી એ લાંબો સમય રુધિર વહ્યા કરે. જનરલી 2 થી 5 મિનિટમાં રુધિર વહેતું બંધ થઈ જવું જોઈએ, પણ લોંગ ટાઈમ એ ઈજાગ્રસ્ત ભાગેથી રુધિર વહ્યા કરે, એ રુધિર જામવાની ક્રિયામાં મુશ્કેલી, એવો રોગ કયો? તો હિમોફિલિયા છે. પછી બીજું, ત્રાકણનું સર્જન એ ક્યાં થાય? તો અસ્થિ મજ્જામાં. એનું આયુષ્ય 3 થી 7 દિવસ. અને મૃત્યુ ક્યાં પામે? તો રુધિરમાં. મૃત્યુ ક્યાં પામે? તો રુધિરમાં. ઓકે, અને આ રીતે રક્તકણની વાતે આપણે કરી લીધી, ત્રાકણની વાતે કરી લીધી, અને હવે સવિસ્તાર વિસ્તૃત ચર્ચા કરવાની છે શ્વેતકણની. જો આ આકૃતિ તમારે ધ્યાનમાં રાખવાની છે, એમાં આપણે વાત કરીએ તો આ જે છે એ રક્તકણ RBC, રેડ બ્લડ સેલ. દ્વિઅંતર્ગોળ કોષકેન્દ્ર વિહીન. પછી આ જે છે એ પ્લેટલેટ સેલ, એટલે ત્રાકણ અથવા રુધિર કણિકાઓ. કોષકેન્દ્ર વિહીન, આકારમાં અંડાકાર ને આવી રીતે પ્રવર્ધોયુક્ત. અને હવે આ 5 પ્રકારના જે છે એ વ્હાઈટ બ્લડ સેલ, એટલે કે શ્વેતકણ. લ્યુકોસાઇટ. હવે એમાંય પેટા પ્રકાર 2 છે. એના કોષરસમાં કણિકાઓ છે કે નથી એના આધારે એના પેટા પ્રકાર 2 છે. 1, આ કણિકા વિહીન
એના કોષરસમાં પ્રોટીનની કણિકાઓ ગેરહાજર હોય એટલે કણિકા વિહીન. અને કણિકા વિહીનમાં કેટલા પ્રકાર? તો બે. એક પ્રકાર કયો? તો મોનોસાઇટ અને બીજો પ્રકાર લિમ્ફોસાઇટ, એટલે કે એક કેન્દ્રીય કણ. અને બીજું લિમ્ફોસાઇટ એટલે લસિકા કણ. લિમ્ફોસાઇટ એટલે લસિકા કણ. પછી બીજો પ્રકાર છે કણિકામય શ્વેત કણ. એટલે કણિકા ધરાવતા શ્વેતકણ, કણિકામય શ્વેતકણ એટલે કણિકા ધરાવતા શ્વેતકણ. અને કણિકા ધરાવતા શ્વેતકણ જે છે એમાં આપણે વાત કરીએ તો એક ત્રણ પ્રકાર છે એના. આ ઇયોસિનોફિલ્સ, આ બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ. ઇયોસિનોફિલ એટલે અમ્લરાગી કણ, બેઝોફિલ એટલે અલ્કરાગી કણ, ને ન્યુટ્રોફિલ એટલે તટસ્થકણ. આ તટસ્થકણ પછી આ અમ્લરાગી કણ અને બેઝોફિલ એટલે અલ્કરાગી કણ. અને આ આકૃતિ તમારે ઓળખલક્ષી એમસીક્યુ માટે જેમની તેમ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, અને હવે એમાં આપણે આગળ ચર્ચા કરીએ કે શ્વેતકણ લ્યુકોસાઇટ, તો એમાં ગેરહાજર શું હોય? તો હિમોગ્લોબિન ગેરહાજર. માટે એ રંગહીન હોય અને એટલે એને શું કીધા? શ્વેતકણ અથવા લ્યુકોસાઇટ. પછી બીજું, એ સક્રિય ગતિશીલ છે. એટલે રુધિર પરિવહન દ્વારા જ્યાંથી શરીરમાં સૂક્ષ્મ રોગકારકો પ્રવેશતા હોય ત્યાં એનું વહન થઈને પહોંચી જાય અને કોઈને કોઈ પ્રકારે એ પર્જાત દ્રવ્યો, રોગકારકો, નુકસાનકારક વિષારી ઘટકોનો નાશ કરી અને એનું મેઇન કાર્ય રોગ સામે રક્ષણ આપે છે. રોગ સામે રક્ષણ આપે છે અને રોગ સામે રક્ષણ આપે છે માટે શ્વેતકણ કે લ્યુકોસાઇટને શરીરના સૈનિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. કેવી રીતે ઓળખવામાં આવે છે? સૈનિક કોષ, સોલ્જર સેલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોજો, શ્વેતકણના કોષરસમાં કણિકાઓ છે કે નથી? એના કોષરસમાં કણિકાઓ હાજર છે કે ગેરહાજર છે? એક બાબત આ. અને બીજી, એ ચોક્કસ અભિરંજક વડે અભિરંજિત થાય છે કે નહીં? એની અભિરંજન ક્ષમતા, એ કોષરસમાં કણિકાઓની હાજરી છે કે ગેરહાજરી છે? એક બાબત આ. અને બીજી બાબત, એ અભિરંજન ક્ષમતાના આધારે એ WBCના આ બે બાબતોના આધારે મેઇન પ્રકાર બે પાડ્યા. મેઇન પ્રકાર કેટલા પડ્યા? બે. એમાં એક કણિકામય શ્વેતકણ, અને બીજું કણિકા વિહીન શ્વેતકણ. જુઓ, આ કણિકામય શ્વેતકણ હોય ને એના કોષરસમાં કણિકાઓ હાજર હોય,
અને કણિકા વિહીન જે હોય એના કોષરસમાં કણિકાઓ ગેરહાજર હોય. પછી બીજું, કણિકામય શ્વેતકણના અભિરંજન ક્ષમતાને ધ્યાનમાં રાખી કણિકામય શ્વેતકણના પ્રકાર પૈડા બે, સોરી આના પ્રકાર પડે ત્રણ. એક પ્રકાર કયો? તો અમ્લરાગી કણ. આનો બીજો પ્રકાર કયો? અલ્કરાગી કણ. અને આનો ત્રીજો પ્રકાર કયો? તો તટસ્થ કણ. હવે જોજો, અમ્લરાગી કણને ઇઓસિનોફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એસિડોફિલ્સ તરીકે ઓળખાય છે. અલ્કરાગી કણ જે છે એને બેઝોફિલ તરીકે ઓળખવામાં આવે છે, અને તટસ્થ કણને ન્યુટ્રોફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે કણિકા વિહીનમાં બે પ્રકાર, કણિકા વિહીનમાં કેટલા પ્રકાર? બે. એક લસિકા કણ, એટલે લિમ્ફોસાઇટ. અને બીજું એક કેન્દ્રીય કણ, એટલે મોનોસાઇટ. એક કેન્દ્રીય કણ એટલે મોનોસાઇટ. હવે આપણે અગાઉ જ કીધું છે કે શ્વેતકણ જે છે એનું કોષ કેન્દ્ર ખંડીય અને બહુખંડી હોય, અને એ આકૃતિમાં આપણે ધ્યાનમાં રાખીએ તો એનું કોષ કેન્દ્ર ખંડીય અને બહુખંડી હોય, એમાં હવે જુઓ આમાં ઇઓસિનોફિલ અમ્લરાગી કણ એનું કોષ કેન્દ્ર દ્વિખંડી છે. આનું કોષ કેન્દ્ર કેવું છે? દ્વિખંડી છે. પછી બેઝોફિલ છે એનું કોષ કેન્દ્ર એ ત્રિખંડી હોય અને આકારમાં એ સાકારનું હોય. એક આ રીતે આવ અને ન્યુટ્રોફિલ જે છે એનું કોષ કેન્દ્ર 3-7 ખંડનું બનેલું. એટલે ઇઓસિનોફિલ અમ્લરાગીનું દ્વિખંડી, બેઝોફિલ અલ્કરાગીનું ત્રિખંડી અને આકારમાં એ સાકારનું, અને ન્યુટ્રોફિલ તટસ્કણનું 3-7 ખંડી. જ્યારે આ મોનોસાઇટ છે એનું કોષ કેન્દ્ર એ ગોળાકાર હોય અને સૌથી મોટું હોય. અને આ મોનોસાઇટ છે એનું કોષ કેન્દ્ર મોનોસાઇટનું કોષ કેન્દ્ર એ કેવું હોય? તો મૂત્રપિંડ આકારનું, એટલે કે વૃક્કાકાર, એટલે વાલના દાણા જેવા આકારનું, અને સૌથી નાનું હોય. એ સૌથી કેવું હોય? નાનું હોય. અને એ મોનોસાઇટ છે એ આ 5 પ્રકારના શ્વેતકણમાં, એ 5 પ્રકારના શ્વેતકણમાં મોનોસાઇટ એ સૌથી મોટા છે.
પછી આ સૌથી નાના છે લસિકા પણ પછી ઇઓસિનોફિલ એ ગોળાકાર છે અમ્લરાગી કણ પછી બેઝોફિલ છે એમાં મોટી ઓછી કણિકાઓ હોય એની અંદર જે કણિકાઓ હોય ને મોટી ઓછી કણિકાઓ હોય આમાં કણિકાઓ એ મોટા કદની પણ ઓછી હોય મોટા કદની કેવી હોય ઓછી ઓકે હવે અમ્લરાગી કણનું પ્રમાણ તો કુલ શ્વેત કણની અંદર અમ્લરાગી કણનું પ્રમાણ હોય 2-3%, અલ્કરાગી કણ બેઝોફિલનું પ્રમાણ હોય 0.5-1%, તટસ્થ કણનું પ્રમાણ હોય 60-65%, લસિકા કણનું પ્રમાણ હોય 20-25%, એક કેન્દ્રીય કણનું પ્રમાણ હોય 6-8%. એટલે 5 પ્રકારના શ્વેતકણમાં સૌથી વધારે કયા છે? તટસ્થ કણ ન્યુટ્રોફિલ 60-65%, અને સૌથી ઓછા કયા છે? અલ્કરાગી કણ બેઝોફિલ 0.5-1%. હવે જોજો, અમ્લરાગી કણ એની અંદર આવેલી કણિકાઓ બેઝિક હોય, આની કણિકાઓ એસિડિક હોય અને આની કણિકાઓ તટસ્થ હોય. હવે જોજો, જેની કણિકાઓ એના કોષરસમાં આવેલી કણિકાઓ બેઝિક છે એવા અમ્લરાગી કણ ઇઓસિન એસિડિક અભિરંજક છે, એસિડિક અભિરંજક ઇઓસિનથી આ કણિકાઓ જે છે એ લાલ રંગમાં અભિરંજિત થાય, અને માટે જ એને અમ્લરાગી ઇઓસિનોફિલ કે એસિડોફિલ કીધા, કારણ કે એસિડિક અભિરંજક ઇઓસિનથી કેવા રંગમાં અભિરંજિત થાય? લાલ રંગમાં. લાલ રંગમાં અભિરંજિત થવાનું કારણ એની કણિકાઓ બેઝિક છે. હવે આની કણિકાઓ એસિડિક હોય અને એ બેઝિક અભિરંજક મિથિલિન બ્લુ, બેઝિક અભિરંજક મિથિલિન બ્લુ એ બેઝિક અભિરંજક છે બેઝિક અભિરંજક મિથિલિન બ્લુ થી અલ્કરાગી કણની એસિડિક કણિકાઓ એ ભૂરા રંગમાં અભિરંજિત થાય. કેવા રંગમાં અભિરંજિત થાય? ભૂરા રંગમાં. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો તટસ્થ કણ છે યા એસિડિક અભિરંજક અને આ બેઝિક અભિરંજકથી આંશિક અભિરંજિત થાય છે, અને પૂર્ણ પ્રકારના અભિરંજિત થતા નથી, માઇનોર અભિરંજિત થાય છે, માટે જેને કહેવા કીધા તટસ્થ કણ. પછી મેં તમને કીધું કે લસિકા કણ એ સૌથી નાના છે પણ એનું કોષ કેન્દ્ર મોટું અને ગોળાકાર હોય. એક કેન્દ્રીય કણ સૌથી મોટા છે પણ એનું કોષ કેન્દ્ર નાનું અને વૃક્કાકાર હોય. અને હવે પાંચેય પ્રકારના લસિકા કણનું કાર્ય, પાંચેય પ્રકારના લસિકા કણનું કાર્ય હવે જોજો. એ પાંચેય પ્રકારના લસિકા કણના કાર્યમાં આ ઇઓસિનોફિલ્સ
અમ્લરાગી કણનું કાર્ય શું? તો યોસિનોફિલ અમ્લરાગી કણ જે છે એના કાર્યમાં એક સૂક્ષ્મ રોગકારકોના ચેપ સામે રક્ષણ કરે, બીજું એલર્જીની પ્રક્રિયામાં સંકળાય, અને ત્રીજું વિષ નિવારક તરીકે કામ કરે. બેઝોફિલ મિથિલિન બ્લુ હિપેરિન હિસ્ટેમાઇન અને સેરેટોનિનનો સ્ત્રાવ કરે, અને આ રીતે એ સોજાની પ્રક્રિયા એટલે ઇન્ફ્લેમેશનનો પ્રતિકાર આપે. કોઈ જગ્યાએ આપણને સોજો આવે છે ઈજાગ્રસ્ત ભાગે, તો એ સોજાની પ્રક્રિયા કે ઇન્ફ્લેમેશનનો પ્રતિકાર કોણ આપે છે? તો આ બેઝોફિલ્સ. તટસ્થ કોણ છે ને? એ સક્રિય ભક્ષક કોષ તરીકે વર્તે છે. પછી એક કેન્દ્રીય કણે એ સક્રિય ભક્ષક કોષ તરીકે વર્તે છે, અને લસિકા કણ એમાં બે પ્રકાર છે, અસ્થિ મજ્જામાં પરિપક્વ થઈ બી કોષ અને થાઇમસમાં પરિપક્વ થઈ ટી કોષ, અને રોગ પ્રતિરોધકતા આપે છે. રોગ સામે રોગકારકોનો નાશ કરી અને રોગ સામે રક્ષણ આપે છે, એટલે કે રોગ પ્રતિકારકતા આપે છે. અને એમાં આ બી કોષ ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે કે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. પછી બીજું શ્વેતકણ અલ્પજીવી છે, એટલે કે એનું આયુષ્ય અમુક કલાકનું હોય, અને બધા જ શ્વેતકણ ઉત્પન્ન ક્યાં થાય? તો અસ્થિ મજ્જામાં. અને મૃત્યુ ક્યાં પામે? તો રુધિર અને લસિકા ગાંઠમાં. ઉત્પન્ન ક્યાં થાય? અસ્થિ મજ્જામાં. અને મૃત્યુ ક્યાં પામે? તો રુધિર અને લસિકા ગાંઠમાં. આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું, પણ ફરી વખત ચેપ્ટર 7ના રુધિરનો પેરેગ્રાફ અને ચેપ્ટર 19 દેહજળ અને પરિવર્તન, ચેપ્ટર 18 17મું પાચન શ્વસન, 18 દેહજળ અને પરિવહનનો રુધિર પોર્શન એ સારી રીતે તૈયાર કરી લેજો. બધા બાળકોને જય શ્રી કૃષ્ણ. હાલ બનાવ.